હેલો જાગૃતા વાસમાં તમારું સ્વાગત છે મારું નામ ચિંતા રખાણી આજે અગેન આપણે એક સર્ક્યુલર વિશે વાત કરવાની છે જે જીટીયુની વેબસાઇટ પર આવેલો છે અને આ સર્ક્યુલર જે છે એ આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મૂકેલો છે અને આપણા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક નીચે છે જેટલા પણ સર્ક્યુલર આવે છે એ બધા અને યામી મેડમ એક સરસ શરૂઆત કરી છે તમને રોજ જે એક પોઝિટિવ સ્ટોરી તમને સમજાવશે એક મોટિવેશનલ સ્ટોરી એ ઇન્સ્ટાગ્રામ પર આવશે તો જે લોકો ના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફોલો કરવું હોય ફોલો કરી શકે છે લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે એકદમ પોઝિટિવ વાતો બીજું કોઈ જ નહીં રાઈટ બહુ મજા આવશે તો તમે જરૂરથી ફોલો કરજો હવે વાત કરીએ આપણે જીટીયુના સર્ક્યુલરની એકચ્યુઅલી ગઈકાલે એક સ્ટુડન્ટે મને સર્ક્યુલર મોકલ્યો અને કીધું કે સર ડિપ્લોમા સ્ટુડન્ટ્સ માટે ઓનલાઈનનો સર્ક્યુલર આવી ગયું છે જો આ સર્ક્યુલર તો કહી દઈએ કે હા જીટીયુમાં ઓનલાઈનનો સર્ક્યુલર આવે છે ઓનલાઈન એક્ઝામનો સર્ક્યુલર આવે છે પણ કયા સ્ટુડન્ટ્સ માટે આવે છે દેટ ઇઝ એમ ઈ એટલે કે બીઈ કર્યા પછી જે એમ ઈ કરતા હોય એ લોકો માટે સર્ક્યુલર આવેલો છે બીઈ વાળા સ્ટુડન્ટ્સ માટે કે ડિપ્લોમા વાળા સ્ટુડન્ટ્સ માટે કોઈ જ તમારો સર્ક્યુલર હજુ સુધી ઓનલાઈન એક્ઝામનો આવેલો નથી અને બીજું એક પેપરમાં આર્ટિકલ આવેલું હતું કે કોરોના વધવાને કારણે જીટીયુએ એક્ઝામ મોકૂફ રાખી અને યુનિવર્સિટી ઓનલાઈન અને ઓફલાઈન બંનેના ઓપ્શન આપ્યા એટલે આ બંને અલગ યુનિવર્સિટીની વાત કરી રહ્યા છીએ જીટીયુએ એક્ઝામ મોકૂફ રાખી અને યુનિવર્સિટીએ ઓનલાઈન ઓફલાઈનના ઓપ્શન આપ્યા મતલબ કે ગુજરાત યુનિવર્સિટીએ ઓનલાઈન અને ઓફલાઈનના ઓપ્શન આપ્યા હજુ સુધી જીટીયુએ ડિગ્રી ડિપ્લોમા ફાર્મસી જેટલાની પણ વિન્ટર 2021 એક્ઝામ હતી હજુ ઘણા બધા લોકો એવું કહે છે કે સર વિન્ટર 2021 નહીં વિન્ટર 2022 બેટા વિન્ટર 2021 જ કહેવાય ભલે 2022માં લેવાતી હોય જે વિન્ટર 2021 એક્ઝામ હતી જે 20 જાન્યુઆરીથી શરૂ થવાની હતી એ બધી એક્ઝામ પોસ્ટપોન થઈ છે ઓનલાઈન લેવાશે કે ઓફલાઈન લેવાશે કે ઓનલાઈન ઓફલાઈન બંને લેવાશે એનો જીટીયુએ કોઈ ઉલ્લેખ કર્યો નથી ફક્ત અને ફક્ત એમઈ સ્ટુડન્ટ્સ માટે ઓનલાઈન એક્ઝામનો ઉલ્લેખ થયો છે ઠીક છે થેન્ક યુ સો મચ બાય